गुड मॉर्निंग विद्यार्थी मित्रों, विषय जीवन मूल्य धोरण बे। तो आप आज पाठ 14 अपनी मातृभूमि विषय भणीशू। भारत मारी मातृभूमि छे, अमारो जन्म भारत में ज थयो छे, अमे बधा भारतीय छे। भारत एक विशाल देश छे अने त्यां घणा बधा भारतीय छे। अमे बधा भाई बहनों छे कारण के अमे भारत माताना संतान छे। भारत एक सुंदर देश छे अने अमने अमारा देश पर गर्व छे। तो विद्यार्थी मित्रों, भारत अपनी मातृभूमि छे, त्यां आपणो जन्म थयो छे। अमे आपणे बधा भारतीय छे अने आपणो देश एक विशाळ देश छे, त्यां घणा बधा भारतीयो अने घणा धर्मना जुदा जुदा लोको रहे छे। त्यां बधा मळीने रहे छे। भारत माताना अपना बधा संतान छे। भारत एक सुंदर देश, आपणो देश खूब ज सुंदर छे। त्यां अलग अलग संस्कृतिओ अने धर्मना लोको रहे छे। अलग अलग त्यौहारोनी उजवणी पण भारत देशमां छे, થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા દેશ ઉપર ખૂબ જ ગર્વ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે। ચલો આ પાઠનો સ્વાધ્યાય આપણે જોઈએ। અભ્યાસ અ, નીચેલા આપેલા પ્રશ્નોના જવાબ આપો। પહેલું, બધા ભાઈ બહેનો ભારતીય કેવી રીતે છે? તો જવાબ છે, કારણ કે અમે ભારત માતાના સંતાન છીએ। બીજો સવાલ, આપણી માતૃભૂમિ કેટલી મોટી છે? તમનો જવાબ છે, આપણી માતૃભૂમિ એ વિશાળ છે અને ઘણા બધા ભારતીયો છે ત્યાં રહે છે। ત્રીજું, શા માટે માતૃભૂમિ કહેવાય છે? તો એમનો જવાબ છે, આપણો જન્મ આપણા દેશમાં થયો છે તે માટે તે આપણી માતૃભૂમિ છે। બ, આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। બ, આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। પહેલું, બધા ભારતીયો એક છે, હા આ વિધાન સાચું છે। બીજું, બધા ભારતીયો ભારતમાં રહે છે, હા આ વિધાન પણ સાચું છે। ત્રીજું, આપણને આપણી માતૃભૂમિ પર ગર્વ છે, હા આ વિધાન પણ સાચું છે। ચોથું, આપણી માતૃભૂમિ એ સ્વતંત્ર દેશ છે, આ વિધાન પણ સાચું છે। ક, આપેલા વાક્યમાં રંગ પૂરો। તો વિદ્યાર્થી મિત્રો, જે આપણે નીચે વાક્ય લખેલું છે તો એમાં તમારે રંગ પૂરવાનો છે। ભારત મારી માતૃભૂમિ છે તો તમારે તેમાં કલર પૂરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પણ અહીંયા પૂર્ણ થાય છે। આ પાઠનો સ્વાધ્યાય હું તમને PDF તરીકે મોકલીશ, જે તમારું આજનું હોમવર્ક છે। થેન્ક યુ।